દોરંગા ભેળા કદી ન બેસી એમાં પત પોતાની જાય આડોશ પાડોશ સગાવાલા સ્નેહીઓ એમાં તમે જોજો અમુક દોરંગા માણસો હોય કડીક આપણી સાથે બેઠા હોય કડીક બીજા કોકની સાથે બેઠા હોય આપણી સાથે બેઠા હોય અને ત્યારે આપણા માટે બોલતા હોય બીજા કોકની પાસે જાય એટલે આપણા જ વિરોધની વાતો કરતા હોય દોરંગા ભેળા કદી ન બેસીએ બીજું હોય કંઈક દિલમાં વાત જુદી અને દેખાડે કંઈક જુદી આ દુનિયામાં સાચા દુશ્મન કોણ છે એ શોધવું મુશ્કેલ છે એક રિટાયર્ડ આર્મી મેન સોસાયટીમાં રહેવા માટે આવ્યા એટલે સોસાયટીના માણસોએ રિટાયર્ડ આર્મી મેનને પૂછ્યું કે તમે અત્યાર સુધી બોર્ડરની જિંદગી જીવીને આવ્યા અને હવે તમે સોસાયટીની જિંદગી જીવો છો તો સોસાયટીની જિંદગીમાં બોર્ડરની જિંદગીમાં ફેર શું એ આર્મી મેને જે જવાબ દીધો છે ને આખી જિંદગી યાદ રાખવા જેવો છે એ કે અત્યાર સુધી હું બોર્ડરની જિંદગી જીવીને આવ્યો હવે સોસાયટીની જિંદગી જીવું છું બે માં એટલો ફેર કે બોર્ડર ઉપર અમે હતા ત્યારે અમને ખબર હતી હામે છે એટલા જ દુશ્મન છે આ તમારી સોસાયટીમાં તો કઈ બાજુથી દુશ્મન આવશે ને એનું કઈ નક્કી નથી હોતું તમારી સાથે રહેતા હોય તમારી બાજુમાં રહેતા હોય તમારી હારે રહેતા હોય તમારી હારે ફરતા હોય તેમ છતાંય તમારું કાપતા હોય એવા દોરંગા ભેગા કવિ કે કોઈ દિન કેટલા વર્ષો પહેલા દાસી જીવણે લખેલું આ ગીત છે એ દોરંગા ભેળા રે કદી નવ બેસીએ એમાં પણ ਪੋਤਨੀ ਜਾਏ ਦੁਰੰਗਾ ਬਿਲਾਰੇ ਕਦੀ ਨਾ ਬੈਸੀਏ ਇਹਨੇ ઓળਖਵਾ ਹੋਇ ਤੋ ਕਵੀ ਕੇ ਕਈ ਰੀਤੇ ઓળખી ਸਕਾਇ ਐ ਜੀ ਇਹਨੇ ਘੜੀ ਕੁਮਾਰ ਰੰਗ ਚੜੇ ਨੇ ਕੜੀ ਕੁਮਾਰ ਉਤਰੇ ઘડીકમાં એવો રંગ ચડી જાય આપણને એમ થાય કે આટલો આના જેવો કોઈ છે જ નહીં અને ઘડીકમાં પાછો ઢીલો ઢભ થઈ જાય ઘડીકમાં વૈરાગી બની જાય આવા તો રંગા ભેળા રે કદી નવ બે ઘડીક માં રંગ ચડે ને ઘડીક માં ઉતરે ઘડીક માં મોટા મોટા સ્વપ્ન હોય કે આપણે આમ કરી નાખીએ આપણે તેમ કરી નાખીએ આપણે ફલાણું કરી નાખીએ ઢીકણું કરી નાખીએ અને હામે કરવાનું કઈ ન હોય પાછું બે દિવસ પછી આપણે મળીએ તો આપણને પાછા એમ કહે કે ના આપણે બધું કામ વિચાર ફરી ગયો એમ ઘડીક માં રંગ ચડે ઘડીક માં ઉતરે અને પાછા ઘડીક માં વૈરાગી બની જાય દુનિયામાં કઈ છે નહીં લેવા જેવું કઈ છે નહીં એવી એવી ડાઈ વાતો કરે આપણને એમ થાય કે હમણાં જ એ સ્વર્ગમાં પહોંચી જવાનું છે આના જેટલો સજ્જન કોઈ છે જ નહીં કડીક રંગ ચડે ને કડીક માં ઉતરે કવિ કે ઘડીક માઈ વૈરાગી બની જાય એવા દોરંગા બેળા રે કદી ન ઉભે અન પાછા ઘડીક માં એ ગુરુ ને ઘડીક માઈ છે ઘડીક માઈ ગુરુ બની જાય જ્ઞાન આપવા માંડે ઘડીક માં હેઠે બેહી જાય ચેલો બની જાય આપણને ખબર જ ના પડે કે એનું મહત્વ શું છે ઘડીક માં ગુરુ ને ઘડીક માઈ છે અને ઘડીક માં પાછા પીર થઈને પૂજા પાખંડ તો એવા કરે માળાઓ પહેરી લે શાલ ખંભે નાખી દે અલગ અલગ કલરના કપડા મંડે પહેરવા ભગવા કપડા મંડે પહેરવા ઘડીકમાં ગુરુ બની જાય આશીર્વાદ મંડે દેવા ઘડીકમાં બીજે ક્યાંક જાય તો દંડવત પ્રણામ પોતે કરી લે ઘડીકમાં માં ગુરુ બને ઘડીકમાં ચેલકા બને અને અમુક અમુક જગ્યાએ પાછા પીર થઈને પૂજા આવે એવી તાકાત એનો આમાં અજબની તાકાત છે ભગવાને મને કંઈક શક્તિ દીધી છે ને હું તમારો મીડિયેટર છું તમારું ઘણું સારું કરી દઈશ ને હું ભગવાનને કહીશ તમારા માટે હું માતાજીને પ્રાર્થના કરીશ આવા અનેક માણસો દુનિયામાં ઢોંગી મળે છેતરનારા મળે એટલે દાસી જીવણે વર્ષો પહેલાં આજની દુનિયામાં કેવું ચાલે છે એ દાસી જીવનને ક્યાં ખબર હતી તેમ છતાંય ચેતવવા માટે સમાજ સુધારણા માટે દાસી જીવન કહેતા હતા

કેવા કામી રે ક્રોધીને લાલચુ અમુક માણસો ની સાથે સંગત રાખતા અમુક માણસો સાથે બેઠક ના રાખતા કેવા જેને કામ દેખાય કામી હોય પાછા ક્રોધી હોય થોડી થોડી વારે અકારણ ક્રોધમાં આવી જતા હોય કામી રે ક્રોધી ને લોભીને લાલચુ ઈતો પર દુખે કોઈ દીના પીડાય એવા દોરંગા બેળા રે કદી નવ બેસીએ કોક નું દુઃખ જોઈને કોઈ દી દુખી ન થાય માત્ર પોતાનો સ્વાર્થ હોય લોભ હોય માત્ર લાલચ હોય અને જેની નજરમાં કામ સિવાય બીજું કાંઈ દેખાતું ન હોય વ્યભિચાર કરતો હોય જે માણસ ચારિત્રનો બરાબર ના હોય દાસી જીવન કે છે એવા માણસો સાથે બેસો નહીં કારણ એમાં પાત પોતાની જાય હામે તો કાંઈ નહીં જાય પણ આપણી પત જશે આપણી આબરૂ જશે આપણી આ ઈજ્જતનો સવાલ થઈને ઉભો રહેશે માટે દોરંગા એ બેલા રે ਕਦੀ ਨਵ ਬੈਸਿਏ ਮਾਟੇ ਗੁਰੂ ਨਾ ਪ੍ਰਤਾਪੈ ਇਹ ਦਾਸੀ ਜੀਵਨ ਬੋ ਲਿਆ ਅਰੇ ਗੁਰੂ ਨਾ ਪ੍ਰਤਾਪੈ ਜੀਵਨ ਬੋ ਲਿਆ ਇਤਨੀ ਜੋਰਾ ਸੀਮਾ ਜਾਏ ਮਾਤੇ ਤમે ਦੋਰੰਗਾ ਬੇਲਾਰੇ ਕਦੀ ਨਵ ਬੈਸੀਏ ਅਨ ਬੈਸੋ ਤੋ ਇਹ ਮਾਪਤ ਪੋਤਨੀ ਜਾਏ ਦੋਰੰਗਾ ਬੇਲਾਰੇ ਕਦੀ ਨਵ ਕਦੀ ਨਵ ਕਦੀ ਨਾ ਉਦੈ ਸਿਏ